નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચીકી બામણિયા વિદ્યાર્થી મિત્રો આપણે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે જે લોકો ધોરણ દસની અંદર છે અને બોર્ડની પરીક્ષા આ વખતે આપવાના છે એ લોકો માટે બ્રહ્માસ્ત્રની સિરીઝ શરૂ કરેલી છે કે જેની અંદર તમારો ફૂલ જે સિલેબસ હોય એ સિલેબસના ઓબ્જેક્ટિવની પ્રિપેરેશન કેમકે નવી જે આપણી પેપર પેટર્ન છે એના પ્રમાણે ઓબ્જેક્ટિવનું મહત્વ વધેલું છે તો ડેફિનેટલી મોટા ભાગના વિદ્યાર્થીઓના જે ટોપર વિદ્યાર્થીઓ હોય છે એ લોકોના ઓબ્જેક્ટિવમાં જ માર્ક્સ કપાતા હોય છે તો દિવાળીપુરા યુથે તમને એની પ્રિપેરેશન કરાવવાની જવાબદારી લીધેલી છે તમે ફક્ત મોટા પ્રશ્નની તૈયારી કરો તમારી રીતે ઓબ્જેક્ટિવની તૈયારી માટે તમે દિવાળી પ્રયત્ત પર વિશ્વાસ રાખશો તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ સારું જ આવશે આજે આપણે આ સેશનની અંદર ગુજરાતી તમારો જે વિષય છે અને એની અંદર વીસ માર્કનું જે તમને વ્યાકરણ પૂછાય છે એના વિશેનું ડિસ્કશન કરવાના છે સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ અલંકાર ક્યાંથી કરવાના તમારા જે બી છંદ વગેરે છે રૂઢિપ્રયોગ છે કેવા પ્રકારના પૂછાતો હોય છે એના વિશેનું ડિસ્કશન કરીશું જેથી કરીને વ્યાકરણ રિલેટેડ તમને કોઈ બી સમસ્યા હોય તે સમસ્યાનું સમાધાન તમે કરી શકો અને સારી રીતે તમારી બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં પણ માર્ક્સ લાવી શકો ફક્ત અને ફક્ત તમારે આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે જેથી કરીને તમારી પ્રિપેરેશન સારી થતી રહે હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયો પર આપણે પાંચ હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ તમારી બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આ વિડીયો પર જો પાંચ હજાર લાઇક થઈ જશે તો અમને સારું લાગશે જેથી કરીને અમે પણ તમારી માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવી આવી સિરીઝ લાવતા રહીએ તો તમે જો વિડીયોને હજુ સુધી પણ લાઇક ના કર્યો હોય તો અહીંયા બટન આપેલું છે તે દબાય અને વિડીયોને લાઈક કરી દો જેથી કરીને પાંચ હજાર લાઇકની અંદર તમારી પણ એક લાઇક કાઉન્ટ થઈ જાય બીજું કે તમે ગુજરાતની વિદ્યાર્થીઓ માટેની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે આયેલા છો નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે સાડા અગિયાર લાખથી બી વધારે વિદ્યાર્થીઓ આ ચેનલ સાથે જોડાઈ ગયા છે અને એ બધાને ભરપૂર વિશ્વાસ આ ચેનલ પર છે તો તમને પણ જો આ ચેનલ પર વિશ્વાસ હોય એની જે તૈયારી છે એના પર બી તમને ભરોસો હોય તો ડેફિનેટલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો કેમ કે તમે ખાલી ટ્રેક રેકોર્ડ ચેક કરો કે છેલ્લા પાંચ છ વર્ષની અંદર તમારી સોસાયટીમાં તમારા વિસ્તારની અંદર જે વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હોય એ વિદ્યાર્થીને તમે રૂબરૂ મળવા જાઓ અને એને પૂછો કે ભાઈ દિવાળી પ્રાય જે પ્રિપેરેશન કરવામાં આવે છે આઈએમપી ક્વેશ્ચન્સ વગેરે આપવામાં આવે છે એનાથી ફાયદો થાય છે કે નથી થતો એ તમે પૂછો તમારી આસપાસ એની ડિસ્કશન કરો તમારા સ્કૂલની અંદર તમારા ટીચર

બરાબર આગળ જે મોટા સવાલ અમુક જે આવશે જેની અંદર વ્યાક્ય રચનાઓ બનાવવાની હશે તેના જવાબ મેં પહેલેથી લખીને રાખેલા છે એનો મતલબ એવો નથી થતો કે ભાઈ મને નથી આવડતું એનો મતલબ એ જ હોય છે કે ભાઈ શોર્ટ ટાઈમની અંદર તમને મેક્સિમમ કન્ટેન્ટ અમે પ્રોવાઈડ કરી શકીએ બરાબર તો ચલો આપણે શરૂઆત કરીએ તમારે શું કરવાનું છે કે ભાઈ આ પ્રકારના ઓપ્શન્સ ગુજરાતીની અંદર એબીસીડી બી આવતું નથી તો અહીંયા એ બી સી એવું સમજી અને તમે એનો આન્સર તમારા ચેટબોક્સની અંદર આપવાનો છે કેમ કે ઇન્ટરેક્ટિવ ક્લાસ તો જ થશે જ્યારે તમે એની અંદર પાર્ટિસિપેટ થશો હું અહીંયાથી ફક્ત બોલ્યા કરીશ તો તમને મજા નહીં આવે ઘણા બધા વિદ્યાર્થીઓ ચેટબોક્સની અંદર આન્સર આપતા જ હોય છે બરાબર તો તમે બી આપો ને એક પ્રેક્ટિસ તમારી થઈ જશે ઓકે તો ચલો એકવાર જોરદાર સેલ્યુટનું સિમ્બોલ ચેટબોક્સની અંદર આપતાની સાથે આપણે શરૂઆત કરીએ કે ભાઈ શારીરિક હવે જો જોડણીમાં મેજોરિટી સ્ટુડન્ટ્સના માર્ક્સ કપાઈ જતા હોય છે ખરેખર કપાઈ જતા હોય છે એની પાછળનું રીઝન જ છે કે એ લોકોને શબ્દ સાચી રીતે રીતે એ ખબર જ નહીં હોતી એના મોટા નિયમો હોય છે જોડણીના એમને ખબર એના લીધે લોકોના માર્ક્સ કપાઈ જાય છે તો અહીંયા શારીરિક આપેલું છે તો શારીરિક એકચ્યુઅલમાં કેવી રીતે લખાય તો આ જે ર છે એની આગળ આવશે અને આ જે દીર્ઘય છે એ રસવાઈ થઈ જશે ને રસવાઈ છે એ દીર્ઘય થઈ જશે તો તમારો ફાઈનલ આન્સર આ આવશે શારીરિક બરાબર આ બધા નહીં આવશે બીજું સ્ફૂર્તિ આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે તો સ્ફૂર્તિ તમે આવી રીતે લખી શકો બરાબર આપણે વ્યાકરણના ઘણા બધા વિડીયોઝ અલગ અલગ ટોપિક્સ પર બનાવેલા છે એ જો તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ વિડીયો ખતમ કર્યા પછી તમે જોશો છંદ બી ડિટેલમાં સમજાયેલા છે અલંકાર બી સમજાયેલા છે કર્તરી કર્મણી ભાવે પ્રેરક રચના કોને કહેવાય કેવી રીતે એનું પરિવર્તન કરવાનું એ પણ સમજાયેલું છે જે બી તમને જે અલગ અલગ પ્રકારના જે હોય છે ને એ તમામ વસ્તુઓ સમાજથી લઈને તમામ વસ્તુઓના અલગ અલગ સેપરેટ વિડીયો પણ આપણી ચેનલ પર ડિટેલમાં છે બરાબર વર્ષોથી વિદ્યાર્થીઓ માટે આ ટાઈપનું કન્ટેન્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ લાખોની સંખ્યામાં એના પર વ્યૂઝ છે તમે નીચે કોમેન્ટ્સ જોજો વિદ્યાર્થીઓની બરાબર તે લિંક બધી મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમે એકવાર ચેક કરી લેજો આની પીડીએફ્સ વગેરે તમારે જો જોઈતી હોય તો ફેબ્રુઆરી મહિનામાં મેં એને પ્રોવાઈડ કરીશું તો એના માટે તમારે નીચે આપણી વોટ્સઅપ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે એને પણ તમે જરૂરથી જોઈન કરી લેજો જેથી એને તમને મેક્સિમમમાં મેક્સિમમ અપડેટ વહેલામાં વહેલી તકે મળી શકે આગળ આપણે જોઈએ કે ભાઈ જીજ્ઞાસા તો જીજ્ઞાસા કેવી રીતે લખાશે એમ બી કેન્સલ થઈ જશે આવો એક જ ઓપ્શન અહીંયા છે ગિરિવર તો ગિરિવરની અંદર પણ શું થશે કે જો જે તમારી રસવાઈ છે એ દીર્ઘય થઈ જશે દીર્ઘય છે એ રસવાઈ થઈ જશે તો ગીરિવ બરાબર તો આ આગળ આવશે ખાલી અહીંથી આ રસવાઈ દીર્ઘય થઈ જશે આવું દીર્ઘય રસવાઈ થઈ જશે ઓકે તો ગીરી વર આવી રીતે તમે એને લખી શકો આગળ જોઈએ નૈસર્ગિક તો નૈસર્ગિક તમે આની અંદરથી તમે આમ તો જો તમે ધ્યાનપૂર્વક વાંચતા હોય ને એકાગ્રતાથી તો તમને શબ્દ જોઈને જ આઈડિયા છે કે ભાઈ આ પ્રશ્ન આ જે શબ્દ છે આવી રીતે તો ના જ લખાય બરાબર તો અહીંયા બી તમે જો તો નૈસર્ગિક આપણે સ્વાભાવિક રીતે આવી રીતે જ લખતા હોઈએ છીએ તમારે આને આના ઓપ્શન બાજુ નજર જ નહીં માનવાનું આ નૈસર્ગિક તમારે પોતાના મનથી લખવાનો ટ્રાય કરવાનો લખશો એટલે તમને મેજોરિટી કેસની અંદર એ સાચું જ લખાશે તમારા મગજ ની અંદર એ છપાયેલું પહેલેથી હશે પૂછડી આવી રીતે લખાશે ચલો આગળ શિખામણ તો શિખામણ આપણે આવી રીતે લખી શકીએ જો ક વાળા તો આવે જ નહીં સિક્કાણ સિકામણ બરાબર તો એમ બી નીકળી જાય છે તમારો ઓપ્શન આવશે શિખામણ પ્રતિબિંબ તો પ્રતિબિંબ આપણે એક્ઝેક્ટલી કેવી રીતે લખી શકીએ તો આ રીતે લખાશે પ્રતિબિંબ બરાબર બંનેની અંદર રસોઈ આવશે અને અહીંયા માથે બિંડુ આવશે

સમ આચાર અહીંયા તમારે શબ્દની સાચી સંધિ જોડવાની છે હવે સંધિ માટે હું તમને એક સિક્રેટરી કાપું બંને જે શબ્દ હોય ને એને સ્પીડમાં વાંચો સ્પીડમાં વાંચવાની શરૂઆત કરો દેખો આચાર સમ આચાર સમ આચાર સમાચાર 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 આવ્યું ને બરાબર તો છે ઓપ્શનની અંદર છે બરાબર જો તો મારો જવાબ શું આવશે સમાચાર આવશે કેટલું ઈઝી છે જો ફરીથી વી સમ

બરાબર તો વિષમ ક્યાં લખેલો ત્રણ ત્રણ જગ્યા એ વિષમ છે પણ આપણને ત્યાંથી તમે કરશો તમારું વ્યાકરણ એકદમ તગડા બંધ થઈ જશે વીસમાંથી વીસ માર્ક્સ તમે લઈને આવશો બીજા વિદ્યાર્થીઓના ભલે કપાઈ જાય માર્ક્સ પણ તમારા નહીં કપાય કેમ કે ધ દિવાળી ઉપરાયુદ્ધ પર તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો તમે વિકીસરના સ્ટુડન્ટ છો તો ગુજરાતીમાં વ્યાકરણના માર્ક્સ તો તમારા ના જ કપાવવા જોઈએ ઓકે ચલો તો આગળ આપણે જોઈએ દિકવત્તા અંબર દિક અંબર દિકંબર દિગંબર 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 છે આવી રહ્યું તો મારો જવાબ શું આવશે દિગંબર ચલો આગળ પોષવત્તા અન્ન બરાબર આપ સ છે પોષવત્તા અન્ન તો પોષણ તો પોષણ ક્યાં લખેલું છે પ્રોપરલી આને આપણે પોષણ કહીશું તો આ તમારો જવાબ આવશે આગળ શબ્દની સાચી સંધિ લખો વ્યાકુળ તો વ્યા હમણાં આગળ આવ્યું હતું આપણે લખ્યું હતું બરાબર વિવત્તા આકુળ તેને આપણે શું નામ આપ્યું હતું વ્યાકુળ તો જવાબ તમારો આ આવશે ચલો આગળ શબ્દનો સમાસ ઓળખવાનો છે બરાબર જો સમાસનો બી એક કે એક સમાસને ડિટેલમાં કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનો કેવી રીતે એને ઓળખવાનો કઈ રીતે સમાસની અંદર તમે એને આમ વિચ્છેદ એનો કરી શકો એ તમામ વસ્તુનો ડિટેલ વિડીયો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલો છે સમાસનો તેને જોઈ લેજો એકવાર બરાબર જેથી કરીને તમને સમાસના માર્ક્સ કટ નહીં થાય તો પ્રેમ સૂર્ય તો પ્રેમ સૌર્ય પ્રેમ સૂર્ય આપણે કોને કહીશું બરાબર પ્રેમ અને શૌર્ય ચલો તેને આપણે કહીશું દ્વંદ સમાસ બરાબર ના એવું બધું ચલો ગૌરી વ્રત શબ્દ નો સમાસ ઓળખાવો તો મધ્યમ પદ લોપી સમાસ આવશે ચલો આગળ દેશ પ્રેમ તો દેશ પ્રેમ શબ્દનો સમાસ ઓળખાવો તે તત્પુરુષ થશે તત્પુરુષ સમાસ થશે ઓકે હું ફરીથી કહું છું જો તમને સમાસ આઈડેન્ટિફાઈ કરતા ના આવડતો હોય તો એને એક સેપરેટ વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલો છે અને એકવાર જોઈ લો બરાબર ભલે તમારો કલાક જાય પણ એ કલાક કર્યા બાદ તમારા સમાસમાં માર્ક્સ નહીં કપાય એની હું તમને શ્યોરિટી આપું છું તો એકવાર જોઈ લેજો અઢી ત્રણ લાખથી બી વધારે વિદ્યાર્થીઓ જોઈ લીધો છે તમે બાકીના રહી જતા શરદ પૂનમ બરાબર અહીંયા દ આવશે શરદ પૂનમ તો શરદ પૂનમ શબ્દનો સમાસ ઓળખવાનો છે તો શરદ પૂનમ તો મધ્યમ પદ લોપી શરદ મહિનામાં આવતી પૂનમ આવવાનો વિચ્છેદ થશે શરદ મહિનામાં આવતી પૂનમ વચ્ચેનો જે ભાગ છે એનો લોપ કરી દીધેલો છે એટલા માટે એને મધ્યમ પદ લોપી સમાસ કહેવાશે ચલો શબ્દનો સમાસ ઓળખાવો નર્મદા બરાબર નર્મ છે તેની જેની અદાતે એને આપણે શું કહીશું ઉપપદ સમાસ કહીશું શું કહીશું ઉપપદ ચલો હવે આપણે જોડકા જોવાના છે કરતરી કર્મણી કર્તરી કર્મણી પ્રેરક અને ભાવેનો બી અલગથી સેપરેટ વિડીયો આપણી ચેનલ પર છે એ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું આપણે એની અંદરથી તમને શીખવા મળી જશે બ્રહ્માસ્ત્રના સેશનની અંદર આગળ તમને જોડકા ખાલી જગ્યા એ પણ આવશે એ બી સ્ટેપ બાય સ્ટેપ આપણે લઈશું જેથી કરીને ઓબ્જેક્ટિવના તમારા પૂરેપૂરા માર્ક્સ આવી શકે આ સિવાયના જે પાર્ટના આધારિત પ્રશ્ન વગેરે છે એની તૈયારી તમારે ચાલુ રાખવાની એને તમે તંતોડ કરીને તૈયાર કરીને રાખો ઓબ્જેક્ટિવની જવાબદારી દિવાળીપુરા યુદ્ધ તમારી લઈ લેશે જેથી કરીને બંનેનું જ્યારે કમ્બિનેશન થશે ત્યારે તમારા માર્ક્સ સારા આવશે બરાબર ને તમારું રિઝલ્ટ સારું આવે એ જ અમારો હેતુ

પછી કરતરી વાક્ય હતા તો મામાએ મનનો ભાર હડવો કર્યો તો આ તમારું થશે કરતરી વાક્ય અને કર્મણી વાક્ય શું થશે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું બરાબર કરતરી કર્મણીનો સેપરેટ વિડીયો આપણી ચેનલ પર છે બરાબર વ્યાકરણના વાવાઝોડાના બાહુબલીના સેશન્સ પણ આપણી ચેનલ પર છે વાવાઝોડાના સેશનની અંદર બી વ્યાકરણના ઘણા બધા ટોપિક લીધેલા છે એ વિડીયો બી આપણી ચેનલ પર છે એ બધા તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સ્ટેપ બાય સ્ટેપ એને નજર મારી લેજો જેથી કરીને ચારથી પાંચ કલાકની મહેનતની અંદર તમારું આખું જ વ્યાકરણ આખું જ વ્યાકરણના વિશે વીસ માર્ક્સ તમારા કવર થઈ જશે ચલો તમને હવે હમણાં નહીં પછી કરીશ તો ક્યારે કરશો બરાબર પછી બોર્ડની પરીક્ષા નજીક આવી જશે થાય નહીં દર વર્ષે બધા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે કરતરી વાક્ય રચના તો કર્તરી વાક્ય રચના હું તો કશું બોલી નહીં બરાબર આ તમારું કર્તરી વાક્ય રચના થશે અને થશે એક કુતર્ક ચલાવાય છે ઓકે પહેલાનું બ અને બીજાનું અ આગળ જોઈએ કર્તરી વાક્ય રચના આની અંદરથી ઓળખવાનું છે તો મેં શીરો બનાવ્યો બરાબર આમાં કરતા પહેલા હોય એટલા માટે કર્તરી વાક્ય કહેવાય અને કર્મણી વાક્યની અંદર કર્મ પહેલા હોય ચલો કર્મણી વાક્ય રચના તો જયાવતી શેઠાણીથી હાલરડું ઉપાડાયું બરાબર આ હોય કે ના હોય એનાથી કોઈ ફરક ના પડે હાલરડું ઉપાડાયું બરાબર તો આ તમારું થશે કર્મણી વાક્ય રચના આગળ જોઈએ કર્તરી વાક્ય રચના તો કર્તરીની અંદર આવશે વિશ્વરાજને હસવું આવ્યું કરતા પહેલાં છે આની અંદર કર્મણી વાક્ય રચનામાં શું આવશે જીવલાથી શી રીતે દેવું ભરાશે આગળ જો કર્તરી વાક્ય રચના તો કર્તરી વાક્ય રચનામાં જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું અહીંયા જે સ્વચ્છ હોસ્પિટલ મોંઘી હોય છે પત્નીથી આંગળીનો છેડો છેક જમીન સુધી લઈ જવાયો બરાબર તો અહીંયા જો આંગળીનો છેડો છેક જમીન સુધી લેજો કર્મના આધાર પર અહીંયા કીધેલું છે તો અહીંયા આપણે એને આની સાથે કનેક્ટ કરીશું કર્મની વાક્ય જોડે અને અહીંયા જુઓ કે જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું બરાબર કાં તો ઉપાડાયું હોત તો આપણે એને કર્મણીમાં લઈ જાય પણ અહીંયા ઉપાડ્યું એવું છે એટલા માટે આપણે એને જયાવતી શેઠાણી કરતા બનાવી ગયા તો આ કરતરી વાક્ય રચના થશે હવે જો વાક્યમાંના અલંકારનો પ્રકાર ફરીથી કહું છું અલંકારનો બી એક સેપરેટ વિડીયો ઉદાહરણ સાથેનો મસ્ત આપણી ચેનલ પર અવેલેબલ છે બરાબર તમે જુઓ એના પર લાખોની સંખ્યામાં વ્યૂઝ છે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના લાઇક્સ છે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ છે તો તમે એને એકવાર જુઓ અને અલંકારને તૈયાર કરી લો બરાબર વ્યાકરણને તમે આમ સિરિયસલી નહીં લોને તો આજ જ તમારા માર્ક્સ લઈ જશે અને ગુજરાતી સ્કોરિંગ સબ્જેક્ટ છે તમારા ઓવરઓલ પર્સન્ટેજને વધારેને આપશે રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર કરે છે હવે તમે જોશો તો ભાઈ કરના કરના બે અર્થ થાય એક તો કર એટલે હાથ અને બીજું કર એટલે ટેક્સિસ બરાબર જે તમે વેરો ચૂકો તે તો અહીંયા તમે જોશો તો આ જે અલંકાર છે એને આપણે શ્લેષ અલંકાર કહીશું બરાબર જ્યારે એક જ વાક્યના બે અર્થ થતા હોય એની અંદર તેને આપણે શું કહીશું શ્લેષ અલંકાર ચલો આગળ સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ અલંકારનો પ્રકાર તમારે અહીંયા કહેવાનો છે તો સૂર્ય મંદિરે હું ધવલ તેજનો ભૃંગ બરાબર કે ભાઈ ઉપમા આપી છે એનું રૂપ આપી દીધેલું છે એટલા માટે આપણે એને કયો અલંકાર કહીશું રૂપક અલંકાર કહીશું આગળ ફરીથી જો તમને અલંકાર ના આવડતા હોય એમાં ના ખબર પડતી હોય તો એક સેપરેટ વિડીયો અલંકારનો છે એને તમે જોઈ લો એટલે અલંકારમાં માર્ક્સ તમારા નહીં કપાય એની શ્યોરિટી હું તમને આપું છું ઓકે દમયંતીનો મુખ ચંદ્ર જેવું સુંદર છે વાક્યમાંના અલંકારનો પ્રકાર તો અહીંયા જો દમયંતીનો મુખ ચંદ્ર જેવું બરાબર જેવું શબ્દ આવ્યો તો આપણે એને ઉપમા અલંકાર કહીએ છીએ ચલો આગળ જોઈએ કાળુ ને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા જો આ બધા શબ્દના આધારે તમે અલંકારને ઓળખી શકો એ સેપરેટલી વિડીયોમાં સમજાયેલું છે બરાબર તો તમે એકવાર એને જોતું તો અહીંયા જાણે આવ્યો તો જાણે જાણે આવ્યું શકે આવા કોઈ શબ્દ આવે તો આપણે એને અલંકાર કહીએ છીએ આગળ જો વાક્યમાં ના અલંકારનો પ્રકાર જણાવો મારા દીકરાને રેસના ઘોડાની જેમ રેશના ઘોડાની જેમ દોડાવે છે બરાબર છે તો ઉપમા આપી તો અહીંયા આપણે લઈશું ઉપમા ઓકે ચલો શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવવાનું છે હવે ત્રણ પ્રકારના પ્રત્યય હોય ત્રણ ત્રણ પ્રકારના પ્રકારના એટલે કે એના જવાબ આવી શકે કાં તો પૂર્વ પ્રત્યય હોય જે આગળ લાગતો હોય કાં તો પર પ્રત્યય હોય જે શબ્દની પાછળ લાગતો હોય કાં તો એક પણ પ્રત્યય ના હોય બરાબર એવા બી અમુક શબ્દ હોય તો અહીંયા જુઓ ભજન બરાબર ભજન

તો એક પણ પ્રત્યય નથી આ માર્ચ બે હજાર પૂર્વ પ્રત્યય કયો પ્રત્યય કહીશું પૂર્વ પ્રત્યય આગળ જો નિરોગી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે નિરોગી રોગી શબ્દ છે એની આગળ લાગ્યો છે નિ પ્રત્યય એટલા માટે આપણે એને કહીશું પૂર્વ પ્રત્યય મહાત્મા તો મહાત્મા જે શબ્દ છે એની અંદર કયો પ્રત્યય લાગ્યો છે તો મહા બરાબર આ શબ્દ છે બરાબર મહાત્મા તો મહાન આત્મા આવો શબ્દ છે તો મહાનને આગળ પાછળ લાગ્યું છે ને પાછળ એટલા માટે આપણે એને કહીશું પર પ્રત્યય કયો પ્રત્યય કહીશું પર પ્રત્યય નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખો હવે જે આ સમાનાર્થી શબ્દ તૈયાર કરવા માટે તમારે શું કરવાનું તમારી જે ટેક્સ્ટબુક બુક છે ટેક્સ્ટબુક પાઠ પત્યા પછી એની અંદર શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ પર એક વાર નજર મારવાની તમને કહ્યું એક માર્ક્સ છે તૂકો મારી દઈશું આમાં જ માર્ક્સ કપાઈ જાય બરાબર એવું ખૂણા કાચરામાંથી કંઈક મૂકી આપશે જેના આધારે તમારા માર્ક્સ જતા રહેશે તો ટેક્સ્ટ બુક તમારી પાસે છે તમારી પાસે પ્રોપર સમય પણ છે તો એક વાર એની પર શબ્દાર્થ પર નજર મારી લેવાની નૈસર્ગિક તો નૈસર્ગિક એટલે શું થશે કુદરતી ચલો વેરાન વેરાન એટલે ઉજ્જડ ચલો આગળ જોઈએ પુંજ પુંજ એટલે શું થાય તો પુંજ એટલે ઢગલો થાય શું થાય ઢગલો ઉર ઉર એટલે હૃદય આગળ જોઈએ સ્નેહ સ્નેહ એટલે પ્રેમ થશે સુધા 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 એટલે થશે અમૃત ચલો ફળક એટલે થશે ચિંતા આ બધા બોર્ડમાં પૂછે ગયેલા છે દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે થશે નજર આગળ જો લિજ્જત તો લિજ્જતનો મતલબ થશે મજા અમે લિજ્જત માણીએ એવું નથી કહેતા ઘોડો તો રય અથવા તો દય બરાબર હય આવું બી બોલી શકો તમે તો ઘોડો આ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે ઘોડીની સ્વામી ભક્તિની અંદર શબ્દાર્થમાં જોશો તમને મળી જશે આગળ જો સંજ્ઞાના પ્રકાર તો સંજ્ઞા કોને કહેવાય એનો બી જો તમારે સેપરેટ વિડીયો જોતો હોય તો ડેફિનેટલી છે કોમેન્ટની અંદર જણાવજો જેથી કરીને આપણે સંજ્ઞાને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાની એને કેવી રીતે ઓળખવાની એનો એક વિડીયો ડિટેલમાં તમને બનાવીને આપી દઈએ જેથી કરીને તમને સંજ્ઞા ઓળખવામાં તકલીફ ના પડે આમ તો પ્રેક્ટિસ તમે કરો તો બી તમને આવડી જાય બરાબર થોડેક જ પ્રકારની સંજ્ઞા છે ભાઈ તૃષ્ણા તે શું દર્શાવે છે ભાવ દર્શાવે છે ને ભાઈ મને તરસ લાગી છે બરાબર તો તૃષ્ણા તે ભાવવાચક સંજ્ઞા થશે શું થશે ભાવ વાચક આગળ જોઈએ મયુર તો મયુર જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે કઈ સંજ્ઞા છે વ્યક્તિવાચક દ્રવ્ય વાચક કોને કહેવાય ભાઈ દ્રવ્ય પર આધારિત હોય ઓકે વિદ્યાર્થી તો આ જાતિને સૂચિત કરે છે તે જાતિવાચક સંજ્ઞા થાય આગળ જો સુંદરતા તો ભાવ છે બરાબર તો એ શો છે ભાવવાચક સંજ્ઞા આગળ જો મીઠાશ તો આ શું છે ભાવ છે તો ભાવવાચક સંજ્ઞા થશે ચાલો હવે રૂઢિપ્રયોગનો અર્થ આપણે આપવાનો છે આપી તમને તમારી ટેક્સ્ટબુકની અંદરથી જ કોઈક ને કોઈક તમને પૂછાશે ટેક્સ્ટબુકની બહારનો નહીં આવે ટેક્સ્ટબુકની પાછળ જે દરેકની અંદર તમને રૂઢિપ્રયોગ આપેલા છે એને તૈયાર કરી લેવાના આજે એવા છે કે જે બોર્ડમાં અંદર પૂછાઈ ગયેલા છે એની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે તુરિયાનો તાર જાગી જવો તો સમજણ શક્તિનો ઉદય થવો એને આપણે શું કહીશું સમજણ શક્તિનો આમાંનો કોઈ રિપીટ થાય તમને આવડે એટલા માટે આપણે લઈએ છીએ નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી શું થશે ખૂબ તકલીફ પડવી આગળ જો આંખો ભીની થવી તો લાગણીશીલ લાગણીશીલ થઈ થઈ એને શું પાટે ચડી જવું તો કામ ધંધે લાગી જવું બરાબર માંડ માંડ પાટે ચડ્યો છે મતલબ કે માંડ માંડ કામ ધંધે લાગ્યો છે આગળ જો મન મેલા હોવું તો ખરાબ દાનતનું હોવું એને શું કહેવાશે ખરાબ દાનતનું હોવું

ત્યાં પણ પરિસ્થિતિ બગડવી જેથી બંને બાજુની પરિસ્થિતિ બગડી જવી એને આપણે શું કહીશું બાવાના બેવ બગાડ્યા હવે બાવો કોઈક બન્યો હોય તો એને સંસાર તો પહેલેથી જ છોડી દીધેલો હોય અને પછી પેલામાં જાય સંતાશ્રમની અંદર ત્યાં કંઈક બગાડે બરાબર એટલે કે બેઉ પરિસ્થિતિ એની બગડી જાય એને આપણે બાવાના બેવ બગાડ્યા બાંધી મુઠી લાખની તો જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય છે એને આપણે કહીશું બાંધી મુઠી લાખની આગળ જો પાકે ગળે કાંઠા ન ચડે તો અમુક સમય વીતી ગયા પછી પરિસ્થિતિ ના સુધરે બરાબર પેલા ઘરડી ગોડી ઘરડી ગોડી લાલ લગામ આવું બી હોય કે ભાઈ તૈયાર થતા હોય અને એને પેલું કહે કે ભાઈ અમુક ઉંમર પછી એને મોશોક જાગે તેવી બી અમુક કહેવતો છે ઘણી બધી એવી કહેવતો છે એમાંની જ આ એક કહેવત છે કે ભાઈ પાકે ગળે કાંઠા ન ચડે મતલબ કે અમુક સમય પછી તમે પછી એને શીખવાનો પ્રયત્ન કરો તે પરિસ્થિતિ સુધરે ના ના તમને એને શીખી શકો ચલો આગળ જોઈએ બાંધી મૂટી લાકણી તો જ્યાં સુધી ઘરની વાત બહાર ના જાય ત્યાં સુધી આબરૂ સચવાય છે આગળ જોઈએ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ તો રસ્તાનો જાણકાર તેને આપણે કહીશું ભોમ્યો જો આ બધા ઇમ્પોર્ટન્ટ છે વ્યાકરણના એને ખાસ યાદ રાખજો કેમકે કોઈ બી કદાચ પ્રશ્ન રિપીટ થશે તો ડેફિનેટલી આની અંદરનો જ હશે બરાબર છે રિપીટ થશે તો આની અંદરનો હશે કેમકે આ બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ રસ્તાનો જાણકાર કુદરતનું સુંદર ધામ તેને આપણે કહીશું પ્રકૃતિ મંદિર શું કહીશું પ્રકૃતિ મંદિર ગાયોનો સમૂહ તો ગૌધન અથવા તો ધણ બંને કહી શકો તમે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું તેને આપણે કહીશું પેંગડું શું કહેવાય એને પેંગડું ચલો આગળ આંખોને ગમે તેવું તો એને આપણે કહીશું નયન રમ્ય શું કહીશું નયન રમ્ય ઓકે ચલો આગળ જોઈએ નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ તો ધરા તો ધરાનું થશે ગગન હરખ હરખનું થશે શોક યાદ રાખી લેજો એવું હોય તો આ વિડીયોને ફરીથી રિપીટ કરીને આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લેજો બરાબર ને આની પીડીએફ વગેરે તમારે જોઈતું તો ફેબ્રુઆરી મહિનામાં તમને મળશે તેની માટે તમે નીચે આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ આપેલી છે અને જોઈન્ટ કરેલી રાખો ત્યાં પીડીએફ સ્વરૂપે આપણે ફાઇલને શેર એ વખતે કરી દઈશું શૃંગ તો થશે તળેટી સતેજનું થશે નિસ્તેજ સતેજ નું શું થશે નિસ્તેજ ચલો શબ્દની જોડણી ભેદે થતો અર્ધભેદ જણાવો એવું અહીંયા પૂછેલું છે તો કેસ તો કેશ એટલે વાળ થાય અને બીજો કેસ એટલે મુકદમો થશે ઓકે ચલો સાજ એટલે શણગાર થશે આગળ જોઈએ સાંજ એટલે સંધ્યાકાળ થશે ઉદર એટલે પેટ થશે અને બીજું ઉંદર એટલે એક પ્રકારનું પ્રાણી થશે હોંસ એટલે આપણે એને ઉમંગ કહીશું અને બીજું હોંસ એટલે આપણે એને ભાન કહીશું

ચલો આગળ નીચેનામાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર બાપુ સાહુકારીનો ધંધો કરતા સાહુકારીનો મતલબ કે જો બાપુ ધંધો કરતા સાહુકારીનો તો સંબંધ દર્શાવે છે એટલા માટે આપણે એને કહીશું સંબંધ વાચક સર્વનામ આ વિશેષણ ઓકે રિસાળ શિશુને બોલાવતી બા હતી તો રિશાળ શિશુને બોલાવતી બાળ હતી પણ શિશુ કેવું હતું રિશાળ હતું એનો ગુણ દર્શાવે છે એટલા માટે આ થયો ગુણવાચક

નાજુક હતી એનો ગુણ દર્શાવે છે એટલા માટે ગુણવાચક વાચક વિશેષ જેટલું ઈઝી છે બરાબર પ્રેક્ટિસ નહીં કરતા તમે એટલે બાકી રહી જાઓ છો હવે જો ધ્વનિના ઘટકોને છૂટા પાડો તમે સંધિની અંદર શું કરતા સ્પીડમાં બોલતા મેં તમને શીખવાડ્યું આની અંદર તમે સ્લો મોશનમાં બોલો બરાબર ક ટા ક શ બરાબર કટાક્ષ થયું એકદમ સ્લો મોશનમાં બોલો અને જે અક્ષરો આવે એને અક્ષરો લખી દો નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં તમારું એ સાચું જ પડશે જો ક અ ટ આ ક અ અ શ બરાબર જો રસોઈ દીર્ઘય કાનો માત્ર એના આધારે અ આ ઈ ઇ એ બધું તમારે વચ્ચે અંદર ઉમેરવું પડે પણ કટાક્ષને આવી રીતે લખી શકો બીજું જુઓ ગર્ભદીપ તો ગ તો ગ અ ભર્ભ થયું અ દ થઈ ગયું જો આ કેમ આવ્યો કેમ કે અહીંયા દીર્ઘ હતું આ થયો ઢ અને આ માથે મીંડીનો અ ક ઈ ઢોચ કી થઈ ગયું બરાબર આવી રીતે તમે એને છૂટું પાડી શકો તૃષ્ણા તો આ ઓકે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવવાની છે આવું બી તમને પૂછાતું હોય છે બરાબર તો ખાસ એને તૈયાર કરવાની આદત રાખજો નહીં તો માગ જતા રહેશે પ્રેરક ભાવે કરતરી કરમણી એનો વિડીયો આપણે બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એને જોઈ લેજો એકવાર દિશા ચા બનાવે છે તો મમ્મી દિશા પાસે ચા બનાવડાવે છે વિશ્વરાજને હસવું આવ્યું તો વિશ્વરાજથી હસાયું ઓકે વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા તો શિક્ષકે આગળ તમે કરતા ઉમેરી દો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા કહી દીધું તો મયુરથી તરત કહી દેવાયું ઓકે ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા તો જીવલાએ આગળ કરતા ઉમેરી દીધો જીવલાએ ગોવિંદ પાસે થોડા કાંદા સમારી અપાવ્યા છે ને આગળ જુઓ સૂત્રનો છંદ ઓળખવાનો છંદની અંદર બી ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે છંદનો આપણે સેપરેટ વિડીયો આપણી ચેનલ પર બનાવેલો છે બરાબર તો એકવાર એને જોઈ લો રાગ સાથે મેં શીખવાડેલું છે કે કયા છંદને કેવી રીતે તમારે ઓળખવાનો તો એકવાર એને જોઈ લો ત્યારબાદ છંદની અંદર તમે આમ ચપટીની અંદર છંદને ઓળખી નાખશો ઓકે તો ખાસ દરેક વિદ્યાર્થી એ વિડીયો અચૂક જોવો જોઈએ છંદ અલંકાર અને સમાસ આ ત્રણ વિદ્યાર્થીઓને સૌથી વધારે ડિસ્ટર્બ કરતા હોય છે અને એના પર જ સેપરેટલી એકે એક નિયમને સમજાવતો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી મૂકેલો છે તેને જોઈ લેજો તો ચલો આપણે શરૂઆત કરીએ કે સૂત્ર આપેલું છે આ ગયા વર્ષે પૂછાયો હતો કે પાંચમે લઘુતા તોડો ગુરુ છઠ્ઠો લખ્યો બીજે ચોથે પદે બોલો શ્લોકમાં લઘુ સાતમો હવે આ તમારી ટેક્સ્ટબુક ની અંદર આ આપેલું છે સૂત્ર એનાથી અનુષ્ટુપ છંદ ઓળખાય છે કયો છંદ ઓળખાય છે અનુષ્ટુપ આગળ જો તીર પામવા પક્ષી આવી કે છે તીર પામવા પક્ષી વ્યર્થ આકૃરતા મથે તીર પક્ષી તો ના ના કિંતુ સ્થૂળ મળી શકે તો અનુષ્ટુપ છંદ નો રાગ છે કલાપી નું છે સ્લોગન આ સેન્ટેન્સ છે તો અનુષ્ટુપ છંદ આનો જવાબ આવશે આગળ વળાવી જો ફરીથી કહું છું છંદનો સેપરેટ વિડીયો આપણી ચેનલ પર છે એને તમે જોઈ લો એટલે છંદની તમારી માથા જ ખતમ થઈ જશે વડાવી બા બાવી નિજ સકલ સંતાન ક્રમશઃ બરાબર જો તમે જોશો તો સત્તર અક્ષર છે અક્ષરથી બી તમે ઓળખી શકો છંદને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર સત્તરની અંદર જાઓ શિખરીણી છંદ થતો હોય મંદાક્રાંત થતો હોય કાતો પૃથ્વી છંદ થતો હોય હવે એની અંદર બી તમે કેવી રીતે ઓળખી શકો લઘુ ગુરુના આધાર પર એકસો એકવીસ એકસો બાવીસ બરાબર છે તો આ બધા જ ડિટેલ્સ આપેલી છે એ વિડીયોની અંદર એકવાર જોઈ લેજો તો આ જે છંદ છે એ કયો છંદ થશે ધરતીમાં ખોદી કોણ રહ્યું છંદ છે ચલો આગળ વળાવી આવી નિજ સકલ સંતાન ક્રમશ ફરીથી આવ્યું આ શિખરીણી છંદનું બંધારણ છે અહિયાં છંદનું ઉદાહરણ અથવા તો બંધારણ આવું બી તમને એક માર્ગનું પૂછાય છે તો એ બી તમે પેલા વિડીયોને જોશો ધ્યાનપૂર્વક એટલે તમને એક એક છંદનું બંધારણ એની રચના એના કેટલા અક્ષર આવે છે માત્રાઓ કઈ હોય છે લઘુ ગુરુ બધી જ વસ્તુઓ ખબર પડી જશે ડિટેલમાં કઈ જ ખબર ના પડતી હોય છંદમાં છતાં બી એ વિડીયો જોશો ને તો તમને બધી ખબર પડતી થઈ જશે પણ એકવાર જોવું પડે બરાબર બંધાક્રાંત છંદમાં અક્ષર અને બંધારણ જણાવો તો સત્તર અક્ષર આવે બંધારણ એનું આવશે મભન તત્ત ગાદા ચલો આગળ જોઈએ મભન તત્તગાદા કયા છંદનું બંધારણ છે તો ફરીથી આવશે મંદાક્રાંતા ક્લિયર ચલો આગળ યમન સબલગા કયા છંદનું બંધારણ છે તે શિખરે બંધારણ છે કયા આગળ જો ચોપાઈ છંદના જણાવો તેની આવશે આવશે અને ચરણ ચોપાઈમાં તો આ પ્રમાણે તમારા જે વ્યાકરણના પોઈન્ટ હતા એને આપણે કવર કરવાના ટ્રાય કરેલા છે તમને બીજા કોઈ ટોપિકની અંદર ના ખબર પડતી હોય તમારે એનો વિડીયો જોઈતો હોય તો જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો આવા બ્રહ્માસ્ત્ર અલગ અલગ સબ્જેક્ટના આવતા રહેશે તમારો ગુજરાતીની અંદર જોડકા પણ આવશે ખાલી જગ્યા પણ આવશે વ્યાકરણના બી આ જ ટાઈપના બીજા બી બે થી ત્રણ વગેરે આવશે જેથી કરીને ગુજરાતી વ્યાકરણમાં તમે વીસમાંથી વીસ માર્ક્સને કવર કરી શકો જોડકાના બી વિડીયો જેની અંદર તમે જોડકાના આઠમાંથી આઠ માર્ક્સને કવર કરી શકો ખાલી જગ્યાના બી વિડીયોઝ આવશે જેથી કરીને તમે ખાલી જગ્યાના બી આઠમાંથી આઠ માર્ક્સને કવર કરી શકો તમને જો અમારું કામ સારું લાગતું હોય તો ડેફિનેટલી આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો હોય એને ખબર ના હોય તો એને કહેજો કે ભાઈ બ્રહ્મા

ખાસ તો મારે તો તમને ખાસ બનાવવા છે તમારે બનવું છે કે નહીં એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો તમારું ટાર્ગેટ જણાવજો વિડીયોને લાઇક ના કરે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું ત્યાં સુધી આવજો